ગુજરાતમાં જૈનો માટે ખાસ નવરાત્રી મહોત્સવ યોજવામાં પાયોનિયર રાજકોટના જૈનમ ગ્રુપમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દેશભક્તિના થીમમાં ફેરવીને ખેલાયો. ત્રિરંગી ડ્રેસ પહેરીને દેશભક્તિના ગીતો પર ગરબા લીધા હતા. આ અનોખા નવરાત્રી મહોત્સવને માણવા માટે વિવિધ જ્ઞાતિ સમાજો તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જૈનમ સમાજે અમને જે અમારા સોની સમાજને દર ફેરે વર્ષે બોલાવે છે વર્ષો વર્ષ, તે બદલ એનો આભાર. અમે દર ફેરે આરતીમાં જે ભાગ લેવા અમને આજે આમંત્રણ આપે છે તે બદલ જૈનમ પરિવારનો ખૂબ આભાર. એમને બહુ લાગણી, બહુ રાસ્તો સરસ છે. અને અમે જૈનોમાં શું કહેવા પણ હોય, એમ આયોજનમાં કાંઈ કેવો પણ ન હોય, અને જૈનો મનના રાજ છે એટલે એમાં કાંઈ એમાં ખામી હોય નહીં. જે આ જૈન લોકો દર વર્ષે નવરાત્રિનું જે આયોજન કરે છે એ બહુ જ સરસ કરે છે અને વ્યવસ્થિત કરે છે, અને આવનાર વ્યક્તિને પૂરેપૂરો આ જે રાસ ગરબાનો જે લાવો લેવો પડે લે છે એ પણ એમના માટે બહુ સરસ જ છે, અને એમનું આયોજન બહુ સરસ છે. અને આમ તો જોઈએ તો સોની સમાજના અમારા અંબાજી એટલે એ થડાની દેવી છે, અને માતાજી અને જૈનોના કુળદેવી છે, અને આ કાર્ય કરે છે એ બહુ જ સરસ કરે છે, વ્યવસ્થિત કરે છે. એટલે દર વર્ષે અમારા સમાજને પણ એ બોલાવે છે, અને અમે પણ ખુશ છીએ કે અમારો આ લોકો આટલો આદર કરે છે, માન આપે છે, અને અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આવા નવા કાર્ય કરતા રહ્યો. આજના આ કાર્યક્રમમાં ખૂબ મજા આવે છે, કે અમે વર્ષોથી ઇંતજાર કરીએ છીએ. એક વર્ષ પૂરું થાય ને જલ્દી અમે જૈનમ ડિસ્કો દાંડિયાની આરતીમાં જોઈએ. ખૂબ ભવ્ય આયોજન હોય છે, ખૂબ ખૂબ સારું, એની જે કોઈ જાતની વ્યાખ્યા જ ન કરી શકાય એટલું સરસ આયોજન હોય છે. ખૂબ એકદમ વ્યવસ્થિત હોય છે, વ્યવસ્થા ખૂબ જળવાયેલી હોય છે, અને ખૂબ જ રસપૂર્વક બધા ખેલૈયાઓ રાસ ગરબા રમે છે, અને દર વર્ષે અમે અહીંયા આવીને રાસ ગરબાનો આનંદ માણીએ છીએ. બહુ સરસ આયોજન છે, અને જૈનમ ગ્રુપના ખાસ તો કાર્યકરોને જે 108ની ટીમ છે, એને ખરેખર 108ની ટીમ કેવી પડે, એટલે લોકો બહુ સરસ આયોજન કર્યું છે. એકચ્યુઅલી અમે યુવી ક્લબના મેમ્બર છીએ, ત્યાં હું કાર્યકર તરીકે જ છું. મને એમ હતું યુવી ઇઝ ધ બેસ્ટ, પણ જૈનમ જોઈને એમ લાગ્યું કે ના, યુવીને ટક્કર મારાવું જૈનમ ગ્રુપનું આયોજન છે. એટલે અમારા શ્યામલ અને શિલ્પન ગ્રુપ તરફથી આજે અમિતભાઈ, વિજયભાઈ અને હું સમીર કાલરી, આજે તમારા મહેમાન બહેનાજી, પણ અહીંયા ક્રાઉડ રમતું હતું જોયું, ખરેખર બહુ મજા આવી. અને સ્પેશિયલી જે વંદે માતરમ ગ્રુપના ડ્રેસિંગ્સ ચાર ચાંદ લગાડે એવા છે જૈનમ ગ્રુપ માટે, બહુ સરસ આયોજન છે. બધા મિત્રો જ છો કે અહીંયા જો કે જોઈએ છીએ અમે, આટલું બધું ક્રાઉડ જનરલી નથી આપણે જોયું, એવું સરસ ક્રાઉડ ને એવું સરસ બધાનું સંપ ને બધું જોવા મળે છે. આયોજન ખૂબ જ સરસ છે. અમે અહીંયા મહેમાન તરીકે જોવા પધાર્યા, અહીંયા જે બધા કાર્યકરોનો ખૂબ જ ઉત્સાહ, ખૂબ જ ખેલૈયાનો ઉત્સાહ, ટેમ્પલની વિઝિટ કરી, અમે માતાજીનું જે મંદિરનું ભવ્ય શણગાર સાથે જે આયોજન છે વેલ ડ્રેસીસમાં છે, બહુ જ ખૂબ જ રમવાની ખેલૈયાઓને મજા આવે છે, ખેલૈયાઓને પણ અમે મળ્યા, બહુ જ સરસ આયોજન છે. આજે જૈનમના તૃતીય દિવસના આ દાંડિયા રાસમાં રાસ ગરબા હરીફાઈમાં હું સૌરાષ્ટ્રીજન ચેરમેન મનીષ દોશી એક આવ્યો, અને ખૂબ ઉત્સાહથી ઉમંગથી ખેલૈયાઓ પોતાનો ખેલ પોતાની વાત રજૂ કરી રહ્યા છે. ખૂબ આનંદની લાગણી અનુભવું છું, અને જે અત્યારનો માહોલ છે પારિવારિક માહોલ એક જૈનિઝમની તાકાતનો પરચો આપે છે, અને જૈનમ દાંડિયા રાસને, જૈનમ રાસ ગરબા હરીફાઈને અને જૈનમ ટીમને સૌરાષ્ટ્ર રિજિયન વતી ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ જયશ્રી લાખાણી. આજે આ જૈનમ ગ્રુપમાં મેં ભારત માતા હું બની છું, કેમ કે ભારતની આઝાદીમાં ભારત માતાને ભારતની બેડીમાંથી મુક્ત કરાવનાર મહાત્મા ગાંધીની આજે જન્મ જયંતિ છે, એટલે મને એમ થયું કે હું પણ કંઈક અલગ બનું અને ઐતિહાસિક પાત્ર લઈ, એટલે મેં ભારત માતાનો આજે રોલ ભજવ્યો છે. જૈનમ દ્વારા જૈનોનું પ્રતિનિધિત્વ કરે છે, અને આ એક એવો પ્રસંગ છે કે જૈનોની એકતા થાય છે, અને જે વિથ ફેમિલી બધા રમવું આવે છે, અને એના કરતાં પણ સાથે મળી, અને અત્યારે તમે જોયું કે ગાંધીજીના થીમ ઉપર ચાલે છે, દેશભક્તિના થીમ ઉપર ચાલે છે, તો જૈનો જે રીતે બધી રીતે આગળ જાય એવું પણ જરૂરી છે, અને એમાં આ બધા છોકરાઓ અત્યારથી તૈયાર થાય, અને
એક જૈન ધર્મની સંસ્કારની સાથે સામાજિક કામ પણ કરે એના માટે આ એક બહુ સારો પ્રસંગ છે. ના, ખૂબ જ સરસ આયોજન છે અને ખાસ કરીને એક જૈન સમાજ માટે થઈને એમના યુવાન યુવતીઓને પોતાને એક સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને આયોજકોને માટે અભિનંદન આપવા જોઈએ એવું સરસ આયોજન એમણે કર્યું છે. એટલે દરેક સમાજ જો આ રીતે વ્યવસ્થા કરે તો દરેક સમાજના યુવક યુવતીઓને પોતાની જે કલા છે એ બહાર લઈ આવવા માટેની તક મળે અને આ રીતે આપણે ધર્મને પણ અને સંસ્કૃતિને બેયનું રક્ષણ પણ કરી શકીએ. મેં તો આજ પહેલી વાર જોયું કે જૈનમનું આટલું બધું બેસ્ટ સેટઅપ છે અને બહુ ડિસિપ્લિન છે અને વેરી નાઇસ અને મને તો પ્રાઉડ થાય કે જૈનમ પરિવાર ઇઝ વેરી ગુડ અને અમારું સરસ સ્વાગત કર્યું છે અને હું એમ જ કહું જૈનમને આના કરતાં હજી ઇમ્પ્રૂવ કરો અને જે બીજાને સ્પિરિટ માટે બેસ્ટ છે. થેન્ક યુ વેરી મચ. આજરોજ રાજકોટ બિલ્ડર એસોસિએશનની આખી ટીમ બધા બોર્ડ મેમ્બરો ફેમિલી સાથે અમે જૈનમ નવરાત્રિમાં આવ્યા છીએ. ખૂબ અહીંયા પારિવારિક વાતાવરણ છે, લગભગ લોકો પરિવાર સાથે અહીંયા નવરાત્રિનો આનંદ ઉઠાવી રહ્યા છે અને રાજકોટનું વન ઓફ ધ બેસ્ટ આયોજન કહી શકાય એ પ્રકારનું આ જૈનમનું આયોજન છે. જૈનમના સર્વે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સદા નમસ્તુતે. જૈનમ ગ્રુપ આયોજિત છેલ્લા 4 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન ભવ્ય કરી રહ્યા છે એ બદલ ખૂબ ખૂબ હું મારી ખુશી વ્યક્ત કરું છું. અને આ જરૂરી છે, નવરાત્રિ શિવરાત્રિ કાળરાત્રિ અને મોહરાત્રિ માતાજીના સાથે નાચવું ગાવું અને રમવું એને ગરબા કહેવાય. ગ ર બા, ગ એટલે ગાવું, ર એટલે રમવું, બા એટલે માતાજી. આપણી માતાની સાથે રમવાનું છે, ગાવાનું છે અને હર સાલ દર વર્ષે આવું ભવ્ય આયોજન થતું રહે એ ભગવતી મહામાયાને પ્રાર્થના છે. અસ્તુ, વંદે માતરમ. ગુજરાતમાં જૈનો માટે સ્પેશિયલ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં પાયોનિયર એવા જૈનમ ગ્રુપમાં ગાંધી જયંતિ નિમિત્તે આજે દેશભક્તિ થીમ ઉપર દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ ગ્રુપ સ્પેશિયલ તિરંગા દેશભક્તિ થીમ ઉપર ડ્રેસ પહેરીને આવ્યા છે. એમની પાસેથી જાણીએ કે એમની પાછળનો ઉદ્દેશ શું હતો. જૈનમે જે થીમ કર્યું એના અમારે પૂરેપૂરો સહયોગ દેવો હતો અને કંઈક દેશભક્તિ જેવો આમ થનગનાટ આવે એવો જોશ અમારા બધામાં આવે એના માટે અમે આ થીમ ઉપર ડ્રેસિંગ કર્યું છે. જૈનમનું આયોજન અફલાતુન છે, નંબર 1 છે. ફેમિલી સાથે અમે બધા અહીંયા લઈ શકીએ છીએ. બીજા ગ્રુપ હતા તો બહુ સંકોચ રહેતો હતો, અહીંયા તો ઘરના જ બધા હોય છે. અમે બધા ભાઈ બહેનો છીએ, 30 વર્ષથી માંડીને 60 વર્ષ સુધીના અમે આમાં પાર્ટિસિપેન્ટ છીએ. અમે આખું ફેમિલી આમાં ભાગ લઈએ છીએ દર વર્ષે. ખર્ચો તો કઈ છે નહી, ખાતે ઉજવા નેકલેસ છે, ઇયરિંગ્સ છે, હાથનું છે, જાતે બનાવેલું છે, મમ્મીએ બનાવેલું છે, અમારા મમ્મીએ અને બધા સાથે જ હતા. આ આઈડિયા છે ને બધાનો છે એકચ્યુઅલી, કે સાફો પહેરવો, સારી પહેરવી. સારી શું, ટ્રેડિશનલ વસ્તુ છે તો નવરાત્રિમાં જનરલી કોઈ સારી નથી પહેરતું હતું, એટલે અમે એ એક આઈડિયા એક હતો કે સારી પહેરીએ. આ બાને સારી પહેરાય છે. ફીલ તો એકદમ સરસ કરીએ છીએ અત્યારે, આટલું બધું અમને માન મળે છે, માન સન્માન તો ઘણું બધું સરસ ફીલ થાય છે. અને મેમ્બર 14 છીએ અમે. ઓફકોર્સ યંગ બ્લડ છે તો એમ દેશભક્તિ માટે બી યંગ હોય કે એમ થાય કે કંઈક કરી લઈએ, દેશભક્તિને સૌથી બેસ્ટ રીતે કઈ રીતે ડિવોશન આપીએ. તો બસ આ થીમ 1 થી ચાલુ કઈ રીતે અને 14 આમાં ઇન્વોલ્વ છે કે કોઈકે એમ સજેશન આપ્યું કે ચલો ને આ કરીએ, ચલો ને આ કરીએ, એમ કરતાં કરતાં 14 સાથ થયો ને એ બહુ મોટી વાત છે. નહીં, મારા કરતાં સિનિયર છે, અમને સિનિયરને પણ ખૂબ માન મળે છે, સાથે અમને લે છે નાના પણ અને અમને નાના મોટા બધા સાથે હોય છીએ, બહુ મજા આવે છે.
આપણી સલામતી માટે મારા મેરેજ હમણાં જ થયા છે અને આ મારું સેકન્ડ યર છે, પણ મને અહીંયા બહુ જ મજા આવે છે અને ફેમિલી આખું અહીંયા હોય છે, મારા મામા માસી બધા અહીંયા હોય છે, મારા ઘરના બધા જ હોય છે, એટલે બહુ મજા આવે છે. આજે ગાંધીજીની 150મી જન્મ જયંતિના નિમિત્તે આપણે બધા આમ તો નવરાત્રિના આ ફંક્શન્સમાં બિઝી છીએ, પણ ગાંધીજીને એક ટ્રિબ્યુટ દેવા માટે પણ આપણી એક ઇન્ડિયન સિટીઝન તરીકેની એક ડ્યુટી છે. તો આજે અમે જૈનમ ગ્રુપે એમ વિચાર્યું કે આ એક યુનિક વે છે કે જેનાથી આપણે આપણા ફાધર ઓફ નેશનને એક સારું ટ્રિબ્યુટ સેલ્યુટ આપી શકીએ. વી ઓલ સેલ્યુટ ટુ અવર ફાધર ઓફ નેશન, એન્ડ આ એના જન્મજયંતિ નિમિત્તેનું અમારું એક એમને ઉપહાર છે, એક શ્રદ્ધાંજલિ છે. થેન્ક યુ. હા, અમારા ગ્રુપ અમારા ગ્રુપમાં 35 થી લઈને ઓલમોસ્ટ 50 આ મારા કાકીજી છે, આ મારા બીજા કાકીજી છે, બે મારી દેરાણીઓ છે. તો આ જ એક પ્લેટફોર્મ છે કે જ્યાં બધી એજના અમારું આખું ફેમિલી ભેગું થઈને અમે આ નવરાત્રિનો ફેસ્ટિવલ સેલિબ્રેટને એન્જોય કરી શકીએ છીએ. એટલે અમને એમ વિચારાયું કે આ ઓકેઝનમાં આવી સરસ થીમનું જો આ જૈનમ ગ્રુપ આયોજન કરતું હોય તો આપણે એઝ અ ફેમિલી એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ અને દરેક એજ ગ્રુપના એ પાર્ટિસિપેટ કરવું જોઈએ. ભલે રમતા જેવું આવડે એવું, પણ દરેક એજ ગ્રુપે સાથે મળીને આ સેલિબ્રેટ કરવું જ જોઈએ. આયોજન તો એનું ખૂબ જ એટલે ખૂબ જ સરસ છે. આવું આયોજન ક્યાંય થયેલું નથી. અમને જૈનને અહીંયા બધાને એક કરીને અમારા લોકોને બીજે ક્યાંય ન જવું પડે એના માટે અહીંયા ખૂબ જ સરસ છે અને સેફ જગ્યા છે, એટલે અમને તો ખૂબ જ અહીંયા ગમે છે.